સુરત જિલ્લાના પલસાણા તાલુકા કોંગ્રેસ તથા કડોદરા નગર કોંગ્રેસ સમિતિ દ્વારા આરોગ્યના મુદ્દે પાલિકા તરફથી ચલાવવામાં આવતી લાલિયાવાડીના વિરોધમાં પાણીપુરીની લારી લઈને પાલિકાની કચેરી પર હલ્લાબોલ કરી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. હાલમાં દેશભરમાં આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળો અટકાવવા માટે પાણીપુરીની લારીઓ પર ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જ્યારે કડોદરા નગરપાલિકાની સામે જ લોકોના આરોગ્યને નુકસાનરૂપ એવી પાણીપુરીની લારીઓ જોવા મળી રહી છે, જેના વિરોધમાં પલસાણા તાલુકા કોંગ્રેસ સમિતિ તથા કડોદરા નગર કોંગ્રેસ સમિતિ દ્વારા કડોદરા નગરપાલિકાની સામે ઝૂંપેલ પાણીપુરીની લારી સાથે પાલિકાની કચેરી પર હલ્લાબોલ કરી પાલિકાના રેડિયાર આરોગ્ય વિભાગના તંત્રની હાઈ હાઈ બોલાવી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જીગ્નેશભાઈ મોદી, સુરત જિલ્લા મંત્રી જી. હાલ અત્યારે તમે શું પ્રશ્ન તો તમારે ત્યાં ઉભો થઈ રહ્યો છે અને શા માટે તમે મોરચો કરી રહ્યા છો? આરોગ્ય માટે કાયમનો જ અમારા કડોદરામાં મોટા મોટા પ્રશ્નો ઉભા થતા રહે છે ને કાયમના માટે અમે લડતા આવતા જ રહ્યા છે. કોઈ વખત પાણીના માટે હોય તો આ વખતે પાણીપુરીનો એક બહુ મોટો પ્રશ્ન આવ્યો છે. પાણીપુરીનો એક એટલો બધો મોટો પ્રશ્ન છે કે લોકોના આરોગ્ય સાથે ચહેરા કરવામાં આવે છે. આજે પણ આપણે જો પ્રિન્ટ મીડિયામાં પણ આજે એમનું આવેલું છે કે આરોગ્ય સાથે ચહેરા કરવામાં આવે છે, છતાં અમારા ચીફ ઓફિસર અને વડા અધિકારી જ્યારે ઉમટો હોય એવું લાગી રહ્યું છે, કોઈને કંઈ પડી નથી. ત્યારે આજે અમે કોંગ્રેસ નગર કોંગ્રેસે અને પલસાણા તાલુકા કોંગ્રેસ સમિતિએ એવું નક્કી કર્યું કે આજે આપણે કોઈ પણ હિસાબે અમે સ્વયં બધા જાતે ખેંચીને અહીંયા લાવ્યા છે. અમે ચીફ ઓફિસર સાહેબને પણ બતાવ્યું છે એટલું ગંદુ છે ને, અને જો કદાચ આનાથી કોઈ વિરોધ પણ થશે, કોઈ પણ માણસ સાથે કંઈ પણ ચહેરા થશે આરોગ્ય સાથે, તો અમે જે જવાબદાર એના તમામ જવાબદાર વડ અધિકારી અને ચીફ ઓફિસર રહેશે. જી શું નામ છે? અજયસિંહ દેવાદા, સુરત જિલ્લા કોંગ્રેસ મહામંત્રી. જી શું પ્રશ્ન આજે ઊભો થયો? આજે અમે કડોદરા નગરપાલિકા, પલસાણા તાલુકા અને કોંગ્રેસ સમિતિ પરિવાર દ્વારા જે અત્યારે પાણીપુરીનો જે મોટો પ્રશ્ન છે, આરોગ્યથી 100 થી ઉપર લારી પાણીપુરીની લારીઓ છે આરોગ્ય ખાતા તરફથી અને નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા પણ કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. હાલ અત્યારે અમે નગરપાલિકા પર મોરચો લઈને આવ્યા છીએ ત્યારે ચીફ ઓફિસરશ્રીએ એવું કીધું કે મારી પાસે આરોગ્ય ખાતાના સાહેબનો નંબર નથી. એટલે આ તંત્ર ક્યાં જઈ રહ્યું છે? એ લોકો સાથે ચેડા કરેલા એવા તંત્રને જ આપણે લાવવા છે કે પછી આપણે એની સામે શિક્ષાત્મક પગલાં ભરવા જોઈએ? કે એક જવાબદાર વ્યક્તિ આજે અમે લઈને આવ્યા છીએ ત્યારે અમને એમ કહે છે કે આ લારીવાળાને કાલે ના કીધું હતું. અરે તમે ના કીધું પણ નગરપાલિકાના ગેટની સામે જ એ ભાઈ લારી લઈને ઊભા હતા અને અધિકારીઓ અંદર એસીને પંખાની નીચે બેસીને આરામથી તમાશો જોયા કરે છે. અત્યારે અમે લગભગ કોંગ્રેસના બધા જ કાર્યકરોએ આખા કડોદરા વિભાગમાં ઓછામાં ઓછા 100 થી ઉપર પાણીપુરીની લારીઓ અને જે મા અન્નપૂર્ણા જે ભોજનનું ચાલે છે ત્યાં પણ એટલી ગંદકી છે. અત્યારે મેડિકલ ઓફિસર પાસે પણ કોઈ રિપોર્ટ નથી.